अमदावादमां नारणपुरा जयमंगल बीआरटीएस नजीक होस्पिटल में आग लागवानी घटना सामे आवी छे। होस्पिटल में आग लागता बे लोकोना मौत निपजा छे। मोदी आई केर नामनी होस्पिटल छे, जेमां पहला माळेथी पति पत्नी ना मृतदेह मळी आव्या छे। सिक्योरिटी गार्ड अने तेनी पत्नीनुं मौत निपजू छे। आ आगनी घटनामां जाणकारी मळी रही छे ते प्रकारे रात्रे 3 वाग्यानी आसपास आग लागी हती अने पहला माळे लागेली आगना कारणे समग्र फ्लोर पर धुमाळो थयो हतो। आग केवी रीते लागी अने केवी रीते मौत थया तेनुं कारण हजु अकबंध छे। जो के फायर विभागनी गाड़ियों घटनास्थले दौड़ी आवी हती अने आगने बुझावानी कामगीरीमां जोतराई हती। महत्वनुं छे के रात्रे 3 वाग्यानी आसपास आग लागवानी घटना बनी हती, परंतु सवारे ज्यारे होस्पिटलना अन्य कर्मचारीओ होस्पिटल पहोंचीने जोयुं त्यारे खबर पड़ी के होस्पिटलना पहला माळे आग लागी हती अने धुमाळो निकळी रह्यो हतो। होस्पिटल में सिक्योरिटी गार्ड अने तेमनी पत्नी रहे छे अने तेओ ज रात्रि दरमियान होस्पिटल नी देखरेख राखता होय छे अने ते दरमियान होस्पिटल में अचानक ज आग लागी गई हती, जेथी पति पत्नी नुं मौत निपजू छे। जो के राहत नी वात ए छे के आ मोदी आई केर होस्पिटल ते डे केर होस्पिटल छे, जेथी होस्पिटल में सारवार दरमियान कोई दाखल न हतुं। मारी साथे सचिन पाटिल जोड़ाई गया छे आज मुद्दे। सचिन, होस्पिटल में आग केवी रीते लागी ते एक महत्वनो प्रश्न छे। मानसी, फायर ब्रिगेडनी टीम अत्यारे अहींया छे, परंतु आग लागी ए घटना छे ए मोदी आई केर होस्पिटलनी अंदर आग लागी हती अने रात्रे लगभग 3 वाग्यानी आसपास जे आगनी घटना छे, आगनी घटना अहींया बनी हती। फायर पहोंची अने द्वारा जे आग छे आग उपर काबू पण मेळववामां आव्यो छे अने अत्यारे आप जोशो तो अहींया पोलीस बंदोबस्त पण छे, साथे साथे जे धारासभ्य छे स्थानिक अने फायर ब्रिगेडनी टीमना जे सभ्यो छे तेओ पण अहींया पहोंच्या छे अने अहींया आपणे वात करवानो प्रयास करीशुं होस्पिटलना जे स्टाफ छे एमनी साथे। त्यारे आप आखी जे घटना छे घटना विशे शुं माहिती छे, कोण हता ए लोको, केवी रीते आग लागी, कंईक माहिती मळी छे? અમને કશું જ માહિતી નથી। એ જે અમારા મૃત્યુ પામ્યા છે એ દંપતી રાતનામાં ડ્યુટી કરતા હોય છે, પણ એમના વાઇફ કાલે હતા એ પણ અમને આઈડિયા નથી। જનરલી જે નરેશભાઈ પારગી કહીને અમારા સિક્યુરિટી ગાર્ડ છે એ જ અહીંયા ડ્યુટી કરતા હોય છે, એટલે રાત્રે શું થયું અમને કશું જ આઈડિયા નથી। અમે જે સ્ટાફ વાળા છે અમારી ડ્યુટી મોર્નિંગથી રાતના 8 વાગ્યા સુધી હોય છે, સવારના 8 થી રાતના 8, એટલે શું કઈ ઘટના બની છે અમને કશું જ આઈડિયા નથી। રાતના સમયે અહીંયા ફક્ત બે જ એક સિક્યુરિટી ગાર્ડ જ હોય છે? હા, સિક્યુરિટી ગાર્ડ નરેશભાઈ પારગી જેમનું નામ છે એ જ હોય છે અહીંયા। એના સિવાય એમના પત્ની હતા તમને ખ્યાલ નો? હા, એ અમને ખ્યાલ નતો। તો આ જે સ્ટાફ છે સ્ટાફનું કહેવું છે અને અત્યારે જુઓ આપ તો જે સ્થાનિક જે પોલીસ છે સ્થાનિક ધારાસભ્ય છે તેઓ પણ અહીંયા અત્યારે છે અને સંપૂર્ણ જે ઘટના છે ઘટના કેવી રીતે બની છે એ બાબતની જે છે એ તપાસ કરી રહ્યા છે। જીતુભાઈ સાથે વાત આગની ઘટના બની છે અત્યારે વાત ના થાય આ ઘટનામાં હજુ તપાસ ચાલુ છે। તો અત્યારે હજુ જે આખી ચર્ચા છે ચર્ચા ચાલી રહી છે કયા પ્રકારે આખી ઘટના બની શું છે, ફાયર બ્રિગેડના અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે શું બન્યું હતું અને કેવી રીતે આખી ઘટના સામે આવી હતી। તો શું કહેશો મિસ્ત્રી સાહેબ, શું કારણ આગનું સામે આવ્યું છે, કેવી રીતે આખી આગ ફેલાઈ? એક ઇલેક્ટ્રિક આવેલું છે જેની અંદર કેબલો જાય છે, તો એમાં કોઈ શોર્ટ સર્કિટ થયું હોય એવું પ્રથમ તબક્કામાં નજરે પડે છે। અચ્છા, બે લોકો હતા અંદર અને બહુ કન્જેસ્ટેડ હતો એરિયા આપણે કહીએ? એવો એરિયા કોઈ કન્જેસ્ટેડ હોય એવો એરિયા દેખાતો જ નથી। આ ડે કેર હોસ્પિટલ નથી, માટે કોઈ પણ પેશન્ટ જેટલા કોઈ એડમિટ નતા, ખાલી આ જે ગ્રાઉન્ડ પ્લસ 4માંની બિલ્ડિંગ સંભાળવા માટે જે સિક્યુરિટી ગાર્ડ રાખ્યો છે તે અને તેની પત્ની અહીંયા ગાડી રહેતા હતા। અને અત્યારે શું છે આગ ઉપર કંટ્રોલ મેળવવા માટે? અમે લોકો જ્યારે 9:45 જ્યારે ફાયર સર્વિસનો કોલ આપવામાં આવ્યો એના પછી અહીંયા ગાડી જ્યારે ફાયર સર્વિસ આવી તો એવી કોઈ ફ્લેમ જોઈ જ નથી, એટલે આગ તો કદાચ મોડી લાગી હશે અને જાતે ને જાતે બુઝાઈ પણ કરી હશે, પણ પહેલાં મારે સ્મોક વધારે પ્રમાણમાં હતો કે જેને ફાયર બ્રિગેડે આવીને એને વેન્ટિલેશન કર્યું જેથી ધુમાડો ક્લિયર થઈ ગયો। અચ્છા, આપણે જોઈએ અત્યારે ચીફ ફાયર ઓફિસર છે એ પણ મીડિયા સાથે વાત કરી રહ્યા છે, ત્યારે શું સમગ્ર વિગતો છે એ વિગતો વિશે આપણે વાત કરીએ। આપણે સવારે 9:45 વાગે પાલડી કંટ્રોલ રૂમથી
મેસેજ ઉપર આવેલ આવી રીતની મોદી આઈ કેર હોસ્પિટલ છે ત્યાં આગ લાગેલી છે. ઘટના સ્થળ ઉપર આપણે પેલા ઓફિસરો અને વાહનો સ્થિતિ જોતા એમને અમને જાણ કરી. અમે પણ ઘટના સ્થળ ઉપર આવ્યા અને જોયું તો ઉપર પેલે માળે બે ફેકલ્ટી હતી અને ધુવાણાથી આખું ભરેલું હતું. એ લોકો અહીંયાના ચોકીદાર હતા. એ બધું હવે આપણે પોલીસને ઘટના સ્થળે બોલાવી લીધી છે. પોલીસ અને FSL એ બધી ફોટોગ્રાફી અને એની તપાસ કરે છે કેના કારણે આગ લાગેલી, શું થયેલું છે એ બધી તપાસનો વિષય છે. તપાસ થયા પછી આપણને ચોક્કસ કારણ જાણવા મળશે. હવે એવું કંઈ જાણવા આપણને મળેલું નથી, પણ આપણને કંટ્રોલ રૂમની અંદર જે 9:45 આપણને કોલ મળેલો ત્યાર પછી આપણે ઘટના સ્થળે અહીંયા આવેલા. ફાયર સેફટી બાબતે તમે જોવો છો કે ફાયર સેફટી હોસ્પિટલની અંદર લાગેલી છે અને ફાયર સેફટી ચાલુ હતી. આપણે એની સિસ્ટમથીને જ આગને બુઝાવવાની જે કુલિંગ કરવાની પ્રક્રિયા કરી હતી એ એમની સિસ્ટમ દ્વારા જ આપણે કરેલી છે. એ આપણે કંટ્રોલ રૂમમાં પૂછીએ આપણે કે ભાઈ કોને આપણે જાણ કરેલી છે, એ નામ જાણવા મળે એટલે હું ચોક્કસ જણાવું તમને. તો હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો લાગેલા હતા અને મોડી રાત્રે આગ લાગી હતી તે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તપાસ બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવશે તેવું ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે. મહત્વનું છે કે જ્યારે સવારે ફાયર વિભાગને કોલ મળ્યો ત્યારે પહેલા માળે સવારે માત્ર ધુમાડો જ હતો.